એપ્રિલ મહિનામાં કોરોનાના કહેરના કારણે સમગ્ર ગુજરાતમાં ભયનો માહોલ સર્જાયો હતો. સાથે સાથે કોરોનાના કેસો વધવાના કારણે માત્ર શહેરમાં જ નહીં પણ નાના નાના ગામડા સુધી ફેલાઈ ગયો હતો. પરિણામે રાજ્યની હોસ્પિટલમાં બેડની સમસ્યાની સાથે દવાઓ અને ઓક્સિજનની અછત સર્જાઈ હતી, જેના કારણે હોસ્પિટલની અંદર અને બહાર મોતના તાંડવ જેવો માહોલ પણ જોવા મળ્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ એવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જેને કારણે વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના દરેક તાલુકાઓમાં તાત્કાલિક કોવિડ કેર કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા અને હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં લોકોને સરળતાથી સારવાર મળી રહે તે માટે પણ કોવિડ કેન્દ્રો તૈયાર કરાઈ રહ્યા છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના દાતા ખાતે કોરોનાના દર્દીઓને સરળતાથી સારવાર મળી રહે તે માટે આદર્શ નિવાસી શાળામાં કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. આ કોવિડ સેન્ટરમાં 85 જેટલા બેડની સુવિધા અને અન્ય દવાઓ સાથે સાધન સામગ્રીની પણ વ્યવસ્થા કરાઈ છે અને આ સેન્ટરમાં દર્દીઓ માટે ઉકાળાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત શાળામાં બનાવેલ કોવિડ સેન્ટરમાં સારા ડોક્ટરની પણ નિમણૂક કરાઈ છે. તેમ છતાં આ હોસ્પિટલમાં શોભાના ગાંઠિયા સમાન હોય તેવી નજરે પડી રહી છે. આ કોવિડ સેન્ટરમાં સરકાર દ્વારા માત્ર બેડ પાથરેલા જોઈ શકાય છે પણ કોઈ સ્ટાફ જોવા મળતો નથી અને હજુ સુધી કોઈ પણ દર્દીને દાખલ કરવામાં આવ્યો નથી, જ્યારે કે આ કોવિડ સેન્ટરમાં 10 બેડની સાથે ઓક્સિજનની વ્યવસ્થા થાય તેવું દાતાની જનતા ઈચ્છી રહી છે અને સમગ્ર દાતા ગામને સેનેટાઈઝ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે. તો આ તરફ દાતાના માકડી મુકામે પણ કોવિડ કેર સેન્ટર બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અત્રે મહત્વનું છે કે દાતા પાસે અંબાજીની કોવિડ હોસ્પિટલો હાઉસફુલ હોય તેવું જણાઈ રહ્યું છે.